कहीं ना कहीं मन भेट आपे यज्ञ मंडप में बिराजेला भार्गव ब्राह्मणों वेद मंत्र बोली अग्नि में आहुति आपी रहा छे। वामन जी धीरे धीरे धन ने मान छे अने सुंदर आयुष्य ने मान छे। वामन जी सुंदर आसन आपु बलि विंध्यावली ने आज्ञा करी मारे ब्रह्मचारी ने पूजा करी पंचामृत फूल लावो सर्व लोको जोवाया विंध्यावली राणी वामन जी ना चरण उपर जल पधरावे छे। अतिथि पूजन संत पूजन अर्घ्य ने पाद्य थी थाय एवं अपने शास्त्र बताए चरण पूजा थाय पंचामृत फूल लई अने आजे आ वामन जी नी पूजा करवामां आवे छे। बलि चरण हाथ में ले छे तळिया में स्वस्ति नु चिन्ह छे कमल नु चिन्ह छे चरण ना नक रत्न जेवा लाल छे पूजा करे छे। नमो गुरु भ्यो गुरु पादुका भ्यो नम परे भ्यो पर पादुका भ्यो नम नम आचार्य सिद्धेश्वरा भ्यो नम लक्ष्मी पति चरण कमले भ्यो नम। जानी लक्ष्मी ना पति ना साक्षात आ चरण हो दर्शन थाय छे। हकीकत में लक्ष्मी पति ज आव्यो छे। बलिराजा ने बधु सर्वस्व आपी देवानो भाव थाय छे। प्रेम हमेशा समर्पण करे याद राखो। पछी गुरु प्रत्येनो होय तो भले कोई पण मित्र मित्र न होय बे सखी न होय पड़ोसी न होय आपवानी इच्छा थाई प्रेम छे लेवानी इच्छा थाई मोह छे आ याद राखजो। प्रेम हमेशा बलिराजा ने एम थी मारो आखो राज आपी दऊ वामनजी ने प्रेम प्रगट थयो छे। एटले तो सामो जोईन के स्तन कंक मागवाया लागो छे। बलि उठाड़ी मुक्या के भाई आजकल बाबा ने कोण भरोसा करे एटले साधु ए झूपड़ी तो बांधवी पड़े ने कायम कोण राखे
અને વાત સાચી છે ને, તમે કહો કાયમ આ રહ્યો, પણ કેટલા દી હાથી અંગરવા ને સાધુ અંગરવા બે હરખા છે, કાયમ રાખી શકાય નહીં. અને આમે આ તો ઓળખીતા હોય ને એટલે ચાય પાણી રોટલો ને હારા મારું છું આગળ, પણ ઓળખીતા ન હોય ને જાય ને તો અમારી ખબર પડે છે, ખબર નહીં આ કપડામાં કોણ હશે. અમારે એકવાર એક ગજાડા ગામમાં એક ભાઈ નું ઘર નહોતું જરૂર, મેં કોઈના ઘરનો દરવાજો ખખડાય ને તો જલ્દી બંધ કરી દીધો, આગળ જાઓ આગળ જાઓ કે મને, પણ મેં કીધું દરવાજો બંધ રાખીને જવાબ તો દે ફલાણો ભાઈ ક્યાં રહે છે, મેં કે જા જાઓ હવે આગળ કે નથી જવાબ. પછી બાજુમાં એક વરી બીજાનો દરવાજો ખખડાયો, તે વરી આમ આશ્રમે આવી ગયેલા ઓળખતા હતા ને તેને ઘરે લઈ ગયા, ચાય પાણી પાયા, પછી ખાધા વિના આવવા ન દીધા, પણ બાજુ વાળા ના ખોલ્યું કારણ કે ઓળખતા નતા, કારણ કે અજાણ્યા હોય તો અમારો વિશ્વાસ કરે, બહુ બદનામ થઈ ગયા ને. તેથી માગવા આવ્યા તો કે હા માગવા, કારણ કે ભાઈ અમારી ઝૂંપડી જોઈ ને એટલા માટે તું દાનેશ્વરી છો તારે ત્યાં, તો કે પણ મારે કઈ વધારે જોતું નથી, ત્રણ પગલા જમીન જોઈએ છે, દીકરી આપું કે તો તમે જે જોયું તે બધું આપો, અને મારી આગળ આવે ને માગવા ને બીજી વાર ક્યાંય માગવું ન પડે આટલું હું દાન કરું છું મહારાજ, આ તો આત્મ પ્રશંસા કરે નહીં પણ લોકોને પૂછો બલી એટલે, કે બધી વાત સાચી છે, દેવા મારા તો દે પણ કઈ મીઠા ચણ ના મૂર ખવાય દે એટલું લેવાય, મારે આટલું જોઈએ છે વધારે કઈ જોતું. બલી રાજા કે માગતા આવડતું ને, વાત સાચી છે માગતા આવડવું જોઈએ, વાણિયા બહુ સારું આવડે, એટલું પટેલો ના આવડે, એકવાર વાણિયા ઉપર ભગવાન પ્રસન્ન છે, એકવાર પટેલ ઉપર થયા બધા માય ગયું, વાણિયા શું માગ્યું ખબર, વાણિયું કે મારે ભગવાન કઈ જાજુ જોતું નથી, મારે વચેત દીકરાની વહુને સોનાની થાળીએ છાસ ફેરવતા હું મારી હગી આંખે જોઉં, બસ આટલું મારે જોયું વધારે કઈ જોતું. હવે આ વાણિયો છે ને વાંઢો હતો સમજા, એટલે વચ્ચે દીકરાની વહુ એટલે તો સંસાર માગી લીધો કે નહીં, પછી પાછો એ વાંજીઓ મરી એટલે ત્રણ દીકરા માગી લીધા, સંસાર માગી લીધો કરવાળી, પછી વચ્ચે દીકરાની વહુ અને પાછી ત્રીજા માળે ત્રણ માળ માગી લીધા કે નહીં, ત્રણ ના એક પછી સોનાની ગોળીએ એટલે સંપત્તિ માગી લીધી, અને હું જોઉં એટલે આંધળો હતો પાછો એટલે આંખો પણ માગી. ઘણી વાર તમારે મારે એમ થાય ભગવાન પાસે માગવું પણ તમે હું નથી માગી, એમ વાણિયા જેટલું હજી તો એ પટેલો ને માગતા ના આવડે ભાઈ, પટેલો એ માગ્યું એક વાર ભગવાન પાસે કે ધોરે ધોળી ધોરે ધમડી જોડ અષાઢી વાવણાન ઘરે ચંગાવતી નામ ને કુંવર દેવ લામણા ઇતનો માગનો કીર્તાન ને ફીર નહીં માગ. અને આમે બધા મંદિરે જાય ને ભગવાન પાસે માગવા જ જાય છે, માગીએ જ છીએ ને, કહીએ કોઈ પાડોશી ને ભલું થાય એમ થોડા કહીએ છીએ, એમાં કહે અમારું ભલું થાય અમારા કુટુંબી નું ભલું થાય, એટલે પટેલો એ માગ્યું, કારણ કે ત્યારે બળદ ની બહુ કિંમત હતી, ટ્રેક્ટર નતા નકર માગી લેત બરોબર ને, બળદ માગ થોરે ધમડી જોર અષાઢી વાવણી, અષાઢ મહિનામાં વાવણી થાય તો ખેડૂત ને કઈ ધંધો તેવી ખેતી હતો ને, આ બહુ આગળ ની વાત છે. અને ઘરે ચંગાવતી જેવી નાર હોય, ચેલૈયા જેવા દીકરા હોય, હા બસ આટલું જોઈએ, વિશેષ કાંઈ જોતું, અમારો સંસાર સુખે રે, પણ વાણિયા જેવું તો ન જ આવે. એક વાર એક ગોંડલના માજી અને એક બની ગયેલી હકીકત, ગોંડલના મહારાજા ભગતસિંહ અને એ છુપા વેશમાં ઘણી વાર નીકળતા ને ગાડી લઈને નીકળ્યા, એટલે એક માજી વથાણમાં છાણ ભેગું કરતા, એમાં એને ટોપલો ઉપડે ને આખો ભરાઈ ગયો ને, તો આમ હાથ લાંબા કરે કે કોઈ મને ચડાવે, જય જય
કૌશલ્યાની જેમ રામને ભજવામાં આવે તો અષ્ટાંગ યોગની જરૂર નથી. અષ્ટાંગ યોગમાં તો ઘણા આસન કરવા પડે. અષ્ટાંગ યોગ કોને કહેવાય ખબર છે તમને? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ યોગના 8 અંગ છે. એ કાય કૌશલ્યને ન કરવું પડે. પ્રેમ યોગ કર્યો એટલે ફક્ત પરમાત્માને પ્રેમ કર્યો. બધા આસનો એમાં આવી ગયા. 5 પ્રકારના નિયમ છે, 5 પ્રકારના નિયમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, અહિંસા, સત્ય, હસ્તે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 પ્રકારના નિયમ નિયમ પાડવાના પડ્યા. આસન ન કરવું પડે. ક્યારેય તમે એવું નહીં વાંચ્યું હોય રામાયણમાં કે મા કૌશલ્યા આંખ બંધ કરીને 3 કલાક ધ્યાન કરે? હા, મને એવું લાગે છે ધ્યાન કરતા નથી, પણ સતત ધ્યાન રાખે છે પોતાને કે હું બહાર તો રમતી નથી ને, અંતરમાં જે રમી રહ્યા છે, ભીતરમાં જે રમી રહ્યા છે, ભરપૂર આનંદ લઈ રહ્યા છે, રામ થી દીન નથી. રામ રૂપ જે છે, રામ ભલે વનમાં ગયા પણ કૌશલ્યાને મન વનમાં નથી ગયા. રામ રૂપ જે છે એટલે એને આસન ન કરવું પડ્યું. પ્રત્યાહાર, આહારમાં આજ ખાવું ને આમ ને એ કઈ ન કરવું પડ્યું. પ્રાણાયામ ન કરવા પડ્યા. ધારણા ન કરવી પડી, કારણ કે ધારણા તો હતી, એક સ્વરૂપમાં એની ધારણા હતી કે ભાઈ રામ મારો છે. જ્યારે કોઈ ઈષ્ટમાં તમારી ધારણા હોય પછી ધ્યાન કરવાની જરૂર નથી. ધારણા ધ્યાન જ બની મેરી.
જો તમારી મામા ધારણા હોય બહુચર મામા તો ધ્યાન ન કરવું પડે. તમારી એક દીકરી છે, તમારો એક દીકરો છે, એમાં તમારી ધારણા છે, એનું ધ્યાન કરવું પડે છે. એના આકારનું એનું કઈ ચિંતન કરવું પડે છે. એ સહજ પ્રક્રિયા થાય. ફક્ત તમારી ધારણા છે, મારો છે, બસ આટલી જ ધારણા કરવી. એટલે ધ્યાન પ્રાગટ્ય થયું છે, સમાધિ લાગી ગઈ. સુની શિશુ રુદન પરમ પ્રિય બાની સબ્રમ ચલી આય સબરાની. ભગવાન રામ રડે છે, રાણીઓને ખબર પડી. કૌશલ્યા માએ બાળકને જન્મ આપ્યો છે, રાણીઓ દોડતી આવી છે. સુને શિશુ રુદન પર સારું ને, કારણ કે બે માં કઈ ભેદ છે? દીકરી કે દીકરો બે એક જ વસ્તુ છે. અને જને બી વચન તો તમે જ તમારું માન ઓછું કરો છો. બહુ સરસ. એટલે દશરથ ને થયું, બ્રહ્માનંદ પ્રગટ થયો. દશરથ રાજાને સૌથી પહેલા વશિષ્ઠ ઋષિ યાદ આવ્યા. કોઈ યાદ ના આવ્યા? ગુરુજી યાદ આવ્યા. કેમ? ગુરુજીએ કીધું તું 24 કલાકમાં તારે ત્યાં બાળકનું પ્રાગટ્ય થશે, બ્રહ્માનંદ મળશે તને. રાજા દશરથ ને એક વાર સ્વપ્ન આવ્યું. સવારમાં 4 વાગ્યા છે અને ઠાકોરજી ના સાક્ષાત દર્શન થયા એવું એમને સ્વપ્ન આવ્યું. એટલે એમનાથી આનંદ સહન ન થયો. હજી તો દાતણ નથી કર્યું અને ગુરુજી ને કહેવા માટે ગયા. ગુરુજી ઘર ની અંદર માં હતા તો પણ ગુરુજી, ગુરુજી મને તો આવું સ્વપ્ન આવ્યું, મંદિર માં બેઠા નહી ઠાકોરજી જાણી મારી ઘરે જ આવ્યા. વશિષ્ઠ ઋષિ કે પ્રાતઃ કાલ નું સ્વપ્ન છે ને, એટલે 24 કલાકમાં તારે ત્યાં બ્રહ્માનંદ પ્રગટ થશે. જો ભાઈ યાદ રાખજો, સવારે 4 વાગે સ્વપ્ન આવ્યું હોય તો એ સાચું જ હોય, સાચું જ પડે. તમારું મારું ન પડે, તમારે મારા સ્વપ્ન ભાગ્ય સાચા પડતા. 4 વાગ્યાનું સ્વપ્ન સાચું પડે, પણ ચિંતન નું હોય તો, ચિંતા નું હોય તો આપણે આખો દી ચિંતા જ કરતા હોય. ભગવાન પાડોશી ને ગાડી મારે નહીં, પાડોશી ને બંગલો મારે નહીં, બળતા ભેગી હોય પછી. એમાં એક ભાઈ છે ને, એ ગાડી 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 કરતો કરતો સુઈ ગયો. ભગવાન આખા ગામમાં બધાને ગાડી દીધી, લાડી દીધી, પાડી દીધી, વાડી દીધી, મને કાંઈ ન દીધું. તે એમ કરતો ગાડી ગાડી કરતો સુઈ ગયો. તે ગાડી તો દે કમસે કમ ગામમાં તો ફરું. ભગવાને દીધી પાછી સપના બાવ મળી. બોલ, ચિંતન કરતો તો ગાડી. હવે માણસ ગાડી મળે તો પછી કઈ સુઈ રે ભાગે ને. ગાડી લઈને ભાઈ પણ મારી જેમ ડ્રાઇવિંગ આવડતી નથી ને ખાટલાથી હેઠો પડ્યો. કીધું છે એક્સિડન્ટ, કલ્પના નું હતું. કલ્પના ત્યારે શક્ય હોતી નથી. દશરથ રાજા નું ચિંતન હતું, બ્રહ્મ ચિંતન કરતા હતા. એને પરમાત્માના દર્શન પહેલા સ્વપ્નમાં થાય છે. સ્વપ્ન એ જાગ્રત નું ચિંતન છે. જેવું સ્વપ્ન આવે તો સમજી લેવાનું જાગ્રત માં આપણે એવું ચિંતન કર્યું. 24 કલાકમાં આનંદ ની વાત સંભળાશે. સૌ પહેલા